અત્યારે જે વસ્તુ કમ્ફર્ટેબલ લાગે છે અત્યારે જે વસ્તુઓની નજીક જવાની ઈચ્છા થાય છે એટલી વસ્તુઓથી જો તમે દૂર થઈ જશો ને તો લાઈફ ટાઈમ એ વસ્તુ તમારી પાછળ પાછળ ફરતી હશે અને તમને એને ગણકારવાની ઈચ્છા પણ નહીં થાય અત્યારે બે ત્રણ પાર્ટીઓ છોડી દેવાની છે અત્યારે બે ત્રણ હેંગ છોડી દેવાના છે અત્યારે જે મિત્રો તમને એવું કહે છે કે મારે ચાલો ટાઈમપાસ કરવા જઈએ અથવા પાનના ગલ્લે જઈએ એમને મૂકી દેવાના છે અત્યારે જે તમને એવું કહે છે કે તું મારી બર્થડે પાર્ટીમાં નહીં આવે તો તું તારી બર્થે પાર્ટીમાં નહીં આવું એમને પણ મૂકી દો જયારે સફળ થજો ને ત્યારે સામેથી પૂછશે કે યાર મને કેમ છું આ બધું બહુ બહુ અને ટેમ્પરરી વસ્તુઓ છે આનાથી તમારો ગોલ અથવા તમારી મહેનત જેટલી એફેક્ટ થશે ને એટલું લાઈફમાં તમને નુકસાન બહુ ભારે છે એટલે આવા વ્યક્તિઓ અને આવા દૂષણોને આપણે સાઈડમાં મૂકીને પોતાના ગોલ તરફ જો ધ્યાન રાખીશું તો ડેફિનેટલી એક ટાઈમ આવશે કે લોકો તમે ક્યાં છો ને તમે શું છો એ જોવા માટે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ નહીં પણ ગૂગલનો ઉપયોગ કરતા થઈ જશે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ વાત મારી વાત કહીને પૂરું કરીશ કે જીવનની અંદર એક ક્વોલિટી જો મારે કોઈને કહેવી હોય કે તમારે લાઈફમાં સફળ થવા માટે અથવા તો લાઈફને સારી રીતે જીવવા માટે જો એક ક્વોલિટી તમારે વિકસાવવાની હોય તો એ ક્વોલિટી એક જ છે જેટ ઇઝ ગ્રેટફુલનેસ આપણે જીવનમાં જે મળ્યું છે અથવા આપણી પાસે જે છે એના માટે જો આપણે ઈશ્વરનો આભાર માનતા થઈ જઈએ ને તો એનાથી વધારે લાઈફમાં કોઈ જ વસ્તુની અથવા કોઈ બીજા ગુણની જરૂર નથી એ બધી ક્વોલિટીઝ ઓટોમેટિક આવશે આ ગીતાનું પણ સારાંશ જેને કહેવાય કે ઈશ્વરની મરજીમાં મારી મરજી છે એટલું જો આપણે માનતા થઈ જઈએ હું ખાલી એવું નથી કહેતો કે એને તમે એપ્લાય કરો પણ એનામાં તમારે હંડ્રેડ પર્સેન્ટ શ્રદ્ધા રાખીને એને માનવું પણ પડશે જયારે મારો એક્સિડન્ટ થયો ત્યારે હું એક કમ્પ્લેન કરી શકતો હતો કે વાય મી અથવા તો જયારે ઇન્ટરવ્યુ પહેલા હું એક મહિનો હોસ્પિટલમાં હતો ત્યારે પણ હું કમ્પ્લેન કરી શકતો હતો વાય મી જેટલા જેટલા અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ બન્યા ત્યારે પણ આપણે કમ્પ્લેન કરી શકતા હતા વાય મી પણ એ વાય મી ને છોડીને તમારે હવે નવો પ્રશ્ન પૂછવાનો છે વાય નોટ મી આ એટીટ્યુડ જો ચેન્જ કરી દઈશું ને તો આપણે લાઈફમાં ક્યાંય પણ જવું હોય કોઈ આપણને અટકાવી નહીં શકે એટલે ઈશ્વરની શ્રદ્ધામાં આપણે શ્રદ્ધા રાખવાની છે જો આપણને એક પથ્થર વાગ્યો હોય તો આપણે હંમેશા એટલું માનવાનું છે કે બાકીના નવ્વાણું જે છે એને રોકી લીધા છે મારી આ જે એક્ઝામ વખતે પરિસ્થિતિ હતી એ વખતે એકવાર પૂછેલું મને મારા મમ્મીએ જ પૂછેલું કે તારી સાથે જ કેમ થાય છે આ બધું એ પોતે ફેડઅપ થઈ ગયા હતા મેડિકલ મેડિકલ મેડિકલના નામથી ત્યારે મેં કીધેલું કે એક પરીક્ષા યુપીએસસી લઈ રહી છે અને બીજી પરીક્ષા યુપીએસસી તમારી પ્રિપેરેશન ચેક કરે છે ભગવાન તમારા ઇન્ટેન્શન ચેક કરે છે અને આપણે બંનેમાં સફળ થવાનું છે એટલે આ ઇન્ટેન્શન અને આ પ્રિપેરેશનની તૈયારી સાથે જો આ મહાભારતના યુદ્ધમાં ઉતરીશું અને આ જીજ્ઞાસજ ની વાત કરી લાઈફ જે છે ઈશ્વરે આપેલું સૌથી બ્યુટિફુલ ગિફ્ટ છે એમાં જે કંઈ પણ આપ્યું છે એણે એની મરજીથી આપ્યું છે એના માટે આપણે એને થેન્કસ કહેવાનું છે કોઈ મુસીબત પણ છે તો એ કદાચ આપણા ભલા માટે છે એમાંથી આપણે કંઈક શીખવાનું છે કોઈક તમને છોડીને જતું પણ રહ્યું છે તો પણ તમારે એનો આભાર માનવાનો છે કે આ તબક્કે છોડીને જતું રહ્યું તમને ખબર તો પડી કે રિયાલિટી શું છે બ્રેકઅપની વાત કરું છું એમાં ડીપી હટાવી દેવાની જરૂર નથી કે બ્લોક કરવાની જરૂર નથી કોઈ વ્યક્તિના રહેવાથી કે જવાથી એટલો ફરક નથી પડતો તમને એવું લાગતું હોય કે આ મારો સાચો પ્રેમ છે અને હું જતો રહ્યો ને હવે હું શું કરીશ જીવનમાં કંઈ બચ્યું નથી તમારા મા બાપ આટલા પચીસ છવ્વીસ વર્ષો તમારી સાથે છે એમને જોઈને ખુશ થઈ જાઓ કારણ કે જે તમારી લાઈફમાં રોકાવાનું છે અને તમે ધક્કા મારશો તો એ નહીં જાય અને જે નથી રહેવાનું એને તમે પકડી રાખશો તો એ નથી રહેવાનું બરાબર એટલે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર માણસોને સ્ટોક કરીને રિક્વેસ્ટ મોકલવા કરતા આમાંથી કેટલા વાપરે છે ઇન્સ્ટાગ્રામ બધા જ વાપરતા હશે પણ એમાંથી હું પૂછું કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ને કેટલા ફોલો કરે છે પચાસ ટકા બાકીના તો પેલા બોલીવુડ બોડી બિલ્ડર્સમાં રીલ્સ વાળાની પાછળ જ પડ્યા છે પણ એમનો ધંધો છે સમજાય છે એટલે જે પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાંથી આપણને ઇન્ફોર્મેશન કઈ રીતે આપણે પાક્કા ગુજરાતી બનવાનું છે મારી એક સેકન્ડ અથવા એક મિનિટ નો પણ મારી પાસે હિસાબ હોવો જોઈએ કે એમાંથી મને શું મળે છે પારસભાઈ વધારે એગ્રી કરશે પછી કઉ કારણ મારી ઓફિસે ના હોવું પડે એમાં ભલાઈ જતો મારી પણ કહેવાનો મતલબ એટલો જ છે કે હંમેશા જીવનની અંદર જે મળ્યું છે એના માટે આભારી બની અને ઈશ્વરનો આભાર માનીશું તો ઈશ્વર પણ ચોક્કસથી આપણી સાથે છે પહેલા આગળની સ્પીચમાં પણ કીધું છે અને ફરીથી એને જ રિપીટ કરીને મારી વાત પૂરી કરીશ કે આખી મહાભારતની અંદર આપણને અર્જુન વિષાદ યોગ મળે છે પણ ક્યાંય આપણને કૃષ્ણ વિષાદ યોગ નથી મળતો જ્યારે એમના જીવનની અંદર તકલીફો કંઈ ઓછી નહોતી ભગવાન અને રાજકુમાર હોવા છતાં જેલમાં જન્મ લેવો પડે જન્મવાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવું પડે ત્યાંથી પાછા મથુરામાં ગોવાળની જિંદગી જીવી સોરી વૃંદાવનમાં ગોવાળની જિંદગી જીવવી પડે ત્યાં પોતાનો પહેલો પ્રેમ રાધા મળી હોય ત્યાં જ મથુરા માટે પ્રસ્થાન કરવું પડે બ્રેકઅપ ત્યાંથી પછી મથુરા આવીને પોતાના સગા મામા કંસનો વધ કરવો પડે વધ કરીને મથુરાની ગાદી મળતી હોય એ ઉગ્રસેનને આપીને પોતે સાંધીપણ ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે જવું પડે અભ્યાસ કરી આવીને પોતાની જ સોનાની દ્વારકા વસાવી હજુ વસાવીને શાસન કરવાનો વારો આવ્યો છે ત્યાં જ મહાભારતના યુદ્ધ માટે હસીનાપુર પ્રસ્થાન કરવું પડે હસીનાપુર આવીને મહાભારતનું જે થાય છે એની અંદર પોતાના પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાનો સંહાર કરતા જોવા પડે પડે સગા અભિમન્યુનો વધ અને એમ છતાં પણ ધર્મની સ્થાપના કર્યા કર્યા પછી પણ ગાંધારીનો શ્રાપ લેવો પડે હસતા મોડે અને શ્રાપ લીધા પછી છત્રીસમા વર્ષે પોતાના જ યાદવોને યાદવા સ્થળીમાં એકબીજાનો વધ કરતા જોવા પડે અને ભગવાન હોવા છતાં પણ ભગવાન હોવા છતાં પણ એક સામાન્ય પારધીના તીરથી પોતાનો દેહ ત્યાગ કરવો પડે અને છતાં પણ આપણને કૃષ્ણ વિષાદ યોગ ન મળતો હોય ત્યારે નરમાથી નારાયણ બની શકાય છે આપણે નારાયણ તો નથી બનવું પણ એ રસ્તા ઉપર ચોક્કસથી જઈએ જેથી કરીને આપણે જે એ જેવું જીવ્યા છે એવું જીવવાનો પ્રયત્ન કરી શકીએ કારણ કે આજ સુધી દુનિયા એવું માનતી હતી કે આપણે કંઈક ને પણ કઈ કહેવા માટે શબ્દોનો ઉપયોગ કરવો પડે છે ત્યારે આપણી પાસે જે ચાર્લી ચેપલિન જે એક પણ શબ્દ બિના બોલ્યા વગર આખી દુનિયાને એન્ટરટેન કરાવ્યું આજ સુધી દુનિયા એવું માનતી હતી કે સારું જમવાનું બનાવવાનો માત્ર અધિકાર સ્ત્રીઓને છે ત્યારે આપણી પાસે સંજીવ કપૂર જેણે આખી દુનિયાને ભારતનો સ્વાદ ચખાડ્યો આજ સુધી દુનિયા એવું માનતી હતી કે કંઈ કરવા માટે મોટા ટોળાની જરૂર છે ત્યારે આપણી પાસે જે ગાંધીજી જે એકલા ચાલેલો પૂરો દેશ એમની પાછળ ચાલેલો આજ સુધી જ્યારે આપણે એવું માનતા હતા કે ધનવાન બનવા માટે ધનવાન ઘરમાં પેદા થવું જરૂરી છે આપણી સામે છે ધીરુભાઈ અંબાણી જેણે આખી દુનિયાને શીખવાડ્યું કર દુનિયા મુઠ્ઠી મેં આજ સુધી આપણે એવું માનતા હતા કે આપણે માત્ર ધરતી પર આપણે માત્ર ધરતી પર રહેવા માટે બનેલા છે આપણી સામે છે નીલ આર્મસ્ટ્રોંગ જેને ચંદ્ર પર પહેલો કદમ મૂક્યો આજ સુધી આપણને એટલી જ ખબર છે કે આપણે શું છીએ આપણે શું બની શકીએ છીએ એ જાણવાનો સમય શરૂ થયો છે હવે થેન્ક યુ સો મચ જય ભારત દોસ્તો ફરીથી એકવાર માન્ય સફીન હસન સાહેબને આપણે જોરદાર તાલીઓથી આવકારીએ તેમને વધાવીએ આપની આ તેજોમય વાણી માટે અને હવે પછીના ક્રમે આજના કાર્યક્રમની આભાર વિધિ માટે વિનંતી કરું આ કાર્યક્રમ માટે જેમણે જહેમત ઉઠાવી છે બુધેશભાઈ જાંબુચા માસ્ટર તરીકે આપણે સૌ જેમને ઓળખીએ છે તેઓ કાર્યક્રમની આભાર વિધિ કરશે ભાઈ શ્રી બુધેશભાઈ જાંબુચા હલો હલો સૌથી પહેલા સૌને અહીંથી નમસ્કાર આ કાર્યક્રમની જેમની પ્રેરણાથી સૌ વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ કે પાંચ મિનિટ ખાલી પોતાનું સ્થાન જાળવી રાખે પછી આગળની જે સૂચના આપું છું એ પ્રમાણે પ્લીઝ દરેક વિદ્યાર્થી મિત્રોને આપણો કારણ કે વિદ્યાર્થીઓનો શણગાર છે શિસ્ત એટલે હવે કોઈ વિદ્યાર્થી મિત્ર ઊભા નહીં થશો સૌથી આ વિચારને જે પ્રેરણા આપી છે અને અમારા જેને અમે હૃદય સમ્રાટ કહીએ છીએ એવા પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબને સૌ પ્રથમ નમસ્કાર કરી અને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જે દિવ્યેશભાઈના જન્મદિન પ્રસંગે જે સરસ મજાનો શૈક્ષણિક સેમિનાર કાર્યક્રમનું આયોજન થયું આપ સૌની જે ઉપસ્થિતિ રહી આ કાર્યક્રમની અંદર જેમના પારસ જેવા જે 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 શબ્દો બની અને આ સ્ટેજની ઉપર હતા આ હોલની અંદર આ અંદર જે પારસમણી જેવા શબ્દો જે પારસભાઈ આપણને જે આપ્યા છે હંમેશા આત્મસાત કરવા જેવા છે સાથે સાથે સાઈરામભાઈ દવે જે આધ્યાત્મિકતાની સાથે એમણે જેમના શબ્દો ઉપર ભાર મૂકી અને એક હાસ્યના એક મોજા સાથે અમુક અમુક શબ્દો આપણા જીવનને ક્યાંક ટકોર કરે આપણા હૃદયને ક્યાંક રણકાર આપે એવા જે શબ્દો હાસ્ય કલાકારને મોટિવેશનલ તરીકે જે ગુજરાતની અંદર સારું એવું નામ છે અને રમેશ માટે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબને ખાસ એમના પ્રત્યે માન છીએ કારણ કે સાયરામભાઈ દવેને અચૂક બોલાવજો એવું હંમેશા એક પુરુષોત્તમભાઈનું સૂચન હતું એ આજ ફળીભૂત થયું છે અહીં મંચસ્થો ઉપર ઉપસ્થિત છે એટલે સાયરામભાઈ દવેને પણ અમે મીરાકુંજ પરિવાર દિવેશભાઈ અને પુરુષોત્તમ સોલંકી વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે જે ઇંગેસ્ટ જેને ટૂંકમાં સફી નસન સાહેબ હમણાં જેમનું એક વક્તવ્ય સાત્વિક વક્તવ્ય અને જે એમણે જે કરેલા સંઘર્ષ અને આપ જે આજે જે હેતુને જે ધ્યેયને જે ગોલ સાથે આ સ્ટેજની સામે જે તમે ઉપસ્થિત છો અને એ ગોલ જે પૂર્ણ કરવા માટે જેમનો જન્મદિન છે એક એમનો હેતુ છે એક એમનો એક આશા છે એક આશાનું કિરણ છે કે આવતો દિવસ કેવી રીતે સૂર્યોદય અમારા વિસ્તારની અંદર ભાવનગર એકસો ત્રણ ગ્રામ્ય સીટ નહીં પણ મિત્રો ભાવનગર જિલ્લાની અંદર એક આશાનું કિરણ કેવી રીતે ખીલી ઉઠે એવો એક દિવ્યશભાઈનો દિવ્ય વિચાર દોસ્તો એક બેનર ઉપર તમે નજર ફેરવશો તો દિવ્ય જ્યોત સેમિનારને એની સાથે જોડાયેલું કે આધ્યાત્મિક શિક્ષણનું કિરણ એ સ્ટેજ ઉપર તમને દેખાશે આ સેમિનાર નો જે હેતુ છે જેમનું વિશાળ હૃદય પુરુષોત્તમભાઈ સોલંકી અને સાહેબ શ્રી કીધું કે મોરના ના પડે એ તો મને જ હોય તો એ જે વિચાર મગ્ન આપણી સમક્ષ મૂક્યો છે એમને ચરિતાર્થ કરવા માટે તમારી સમક્ષ એક વાત કરીશ કે દિવ્યેશભાઈ સેમિનાર પ્રથમ સેમિનાર આ પૂર્ણ નથી કરતા સમાપન નથી કરતા હું તમારી આભાર વિધિ નથી કરતા પણ દિવેશભાઈ આજથી લઈ જે પુરુષોત્તમ સોલંકી આ વિસ્તાર નિર્ભય બનાવ્યો અરે કોઈ ગરીબો માટે ચોવીસ કલાક અંદર ગમે ત્યારે એમની ટૂંકમાં હાજરી હોય એમના ઘેરે કોઈ રડતું આવે એમનો બંગલો મીરાકો રમેશ માટે ખુલ્લો હોય અને એને હસતા મુખે નાવળ આવે તો એ પુરુષોત્તમ સોલંકી ના કહી શકાય દોસ્તો એમના સંતાન તરીકે દિવેશભાઈ ને હિરેનભાઈ સોલંકી ને સમગ્ર સોલંકી પરિવારને એક નેમ રહી છે કે મારું જે થવું હોય તે થાય પણ પેલું મારું કુટુંબ બાકી પછી મારો સમાજ અને બાકી પછી હરમેશ માટે મારા વિસ્તાર ને વતન માટે જયારે જરૂર પડે ત્યારે એમને અજમાવાના ન હોય સોલંકી પરિવાર હરમેશ માટે હાજર જ હોય અને દિવેશભાઈ જે શિક્ષણની જે નેમ લીધી છે એ દોસ્તો આજના સમયનો યુવાનનો જે શણગાર છે તમારી સંસ્કૃતિ છે તમારી સભ્યતા છે તમારી જીવનશૈલી છે તમારો ગોલ છે તમારા માતા પિતાએ જે નક્કી કર્યું છે કે મારે દીકરી કે મારો દીકરો આ બને અને એના પાયાની અંદર પુરુષોત્તમ ભાઈ સોલંકી ને સોલંકી પરિવાર આજથી આ બીજ રોપી દીધા છે હરમેશ માટે તમારી સાથે હશે શિક્ષણની દુનિયાની અંદર સૌથી પહેલા ભાવનગર ગ્રામ્ય ગોગા ભાવનગર સિહોર એ શરૂઆત કરશે જાજો સમય નથી આપતો પણ વચન નથી આપતો પ્રોમિસ નથી આપતો કદાચ પૂરું થાય કે ન થાય તો કાલ સવારે કોઈ એ ટૂંકમાં અમને એવું કહી ન શકે પણ નવ્વાણું એક વિશ્વાસ સાથે પ્રોમિસ સાથે કહું છું કે સોલિંગી પરિવાર બોલે કરી બતાવશે પણ સો ટકા પ્રોમિસ સાથે નથી પણ આવતી દિવાળી વર્ષ સમયગાળાની આજુબાજુ ભાવનગર ગ્રામ્યની અંદર ત્રણે ત્રણ તાલુકાની અંદર એક વિચાર છે એની વિચારને પૂર્ણ કરવા માટે દિવેશભાઈ નું કહેતો તો આભાર વિધિ છે ખરેખર મારી આભાર વિધિ છે સોરી માફી સાવું છું બધા મહેમાનોની તમારી બધાની પણ દિવેશભાઈનો વિચારને મૂકતા કદાચ માફી માગવી પડે તો પણ મને કોઈ વાંધો નથી પાંચ મિનિટનું પ્રવચન લઈ લઈશ કારણ કે દિવેશભાઈનો જે સેમિનારનો ગોલ છે એ મારે તમારા સુધી પહોંચાડવો પડે કારણ કે એ આપણું હૃદય છે તો આવનારા સમયની અંદર ત્રણે ત્રણ તાલુકાની અંદર આ યુવાનોને લાઇબ્રેરીમાં વાંચવા માટે મોટી મોટી ફી ભરવી કદાચ પડતી હોય દરેક વિદ્યાર્થી ના પહોંચી શકે તો એમના માટે વિસ્તારની અંદર સરસ મજાનું કેમ્પસ લાઇબ્રેરી રીડિંગ પુસ્તકો એ તો એવું કહેતા હતા કે આજે જ આ જ દિવસે મારે પુસ્તકો આપવા આજ દિવસે મારે શરૂઆત કરવી પણ એક એક સિસ્ટમથી શિક્ષણની સિસ્ટમથી કે કદાચ શરૂઆત કર્યા પછી થી કદાચ તમને દાગ ન લાગે તો સાહેબ આ સૂચન આવકાર્ય અત્યાર નથી માટે મને થોડો સમય આપો આ સૂચન તમારું ફળીભૂત કરવા માટે થોડું મને મેનેજમેન્ટ અને પ્લાનિંગ કરવા દો તો એના માટે મારે જ્યારે તમને જરૂર પડશે ત્યારે મારી જ્યારે ટકોર પડે દિવ્યશભાઈ મને જ્યારે કહે ત્યારે જ્યારે હું તમને ટકોર કરું ત્યારે મારી સાથે ખભે ખભો મિલાવીને મેદાનમાં આવી જાયજો ત્યારે તમારા માટે જે પણ શિક્ષણની જરૂર પડે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જે જરૂર પડે એની માટે કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નહીં દરેક યુવાન વિદ્યાર્થી માટે કારણ કે તલવારનું શણગાર એનું મ્યાન છે સાડીનો શણગાર એનો પાલો છે પણ આ સોલંકી પરિવારનો જે શણગાર છે ને એ બીજાને મદદ કરવાની ભાવના એ સોલંકી પરિવારનો શણગાર છે અને વિશેષ તો ન આમાંથી કાંઈ નહી જયારે આ કાર્યક્રમનું આયોજન થતું હતું બે મિનિટ વધારે લઈશ જ્યારે કાર્યક્રમનું આયોજન થતું હતું ત્યારે દિવેશભાઈ મને ટકોર કરી હતી કે જોજો માસ્ટર કારણ કે ખરેખર આઠ દસ બાર વર્ષથી મારું ટૂંકમાં છે કારકિર્દી શૈક્ષણિક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ક્લાસ અને આઠથી બારના કોચિંગ ક્લાસની અંદર હોમ કરિયર એકેડેમી ત્યાર પછી છેલ્લા ત્રણ કે ચાર વર્ષથી એક નાના ભાઈની જેમ જે દિવેશભાઈ મને નવી રાહ ચિંધી છે એમની જોડે આજે છું અને હર હંમેશ માટે એના સૂચનને હંમેશા ચરિતાર્થ કરવા માટે હંમેશા મેં મહેનત કરતો હોઉં છું એ મારું કર્મ છે મારી ફરજ છે અને એના માટે આ કાર્યક્રમનું જ્યારે આયોજન થતું ત્યારે મને ટકોર કરી હતી કે જોજો માસ્ટર વિદ્યાર્થીઓનું કાંઈ ટૂંકમાં પ્લાનિંગ ક્યાં થયા અને મેં એને પ્રોમિસ આપી હતી કે સાહેબ મારી ઉપર છોડી દો અને આ વસ્તુ પુરુષોત્તમભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકીનો જે એક અભિપ્રાય છે આપણે સવે સ્વીકારી અને આગામી સમયની અંદર જે રીતે ટૂંકમાં આગામી સમયની અંદર દિવેશભાઈ આપણને કહેશે એવી રીતે વિસ્તારની અંદર વિદ્યાર્થીઓ નોકરી કેવી રીતે મેળવી શકે કારણ કે સમાજને દરેકને એવી ચિંતા હતી કે શિક્ષણની અંદર શું પણ એ પણ આજ પૂર્ણ વિરામ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે અલ્પ વિરામ મૂકવું છું આવનારા સમયમાં પૂર્ણ વિરામ મૂકશું કે આ અમે પૂરું કર્યું છે તો વધારે સમય નહીં લેતા અહીંયા કોળી પ્રમુખ પ્રમુખશ્રી આનંદભાઈ ડાભી પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે કાળુભાઈ જાંબુચા રાકેશભાઈ બારીયા પ્રમુખશ્રી તેમજ અશ્વિનભાઈ કંટારિયા અશ્વિનભાઈ કંટારિયા આમ તો મારી સફળતા એ કહી શકાય કે મેં જે કંઈ આપ્યું છે મને આજે ખૂબ આનંદ છે કે મારો સ્ટુડન્ટ અશ્વિન કંટારિયા મારી પાસે ભણેલો અને અને આજે આજે સરસ કોચ પોતાનો કેરિયર સ્કૂલ ચલાવે છે મારી સાથે સ્ટેજ ઉપર છે તો આનથી મોટી સફળતા મારી કઈ હોઈ શકે અને આવનારા સમયની અંદર દિવેશભાઈ ને મેં ઇન્ડાયરેક્ટલી કીધેલું છે કે હું તમને કે એવો વ્યક્તિ આપીશ કે શિક્ષણમાં મારી સાથે ટૂંકમાં એ હરમેશ માટે હું જયારે કહીશ ત્યારે મારી સાથે હાલી નીકળશે પ્રશ્ન ની પૂછે શું છે યશવિનભાઈ કંટારિયા અને દલપતભાઈ કાતરિયા તળાજા પંથકની અંદર નીલકંઠ સ્કૂલ ચલાવે છે અને હોસ્પિટલાઇઝ ટૂંકમાં છે ઈ સારામાં સારું એક ટૂંકમાં સેવાભાવી પણ કામ કરે છે દલપત કાતરિયા સાહેબ ડૉક્ટર સાહેબ છે એમને પણ ખૂબ ખૂબ આવકારું છું સ્ટેજ ઉપર બીજા મહેમાનોને પણ ખૂબ ખૂબ આવકારું છું બંને ટીમ કોળી સેનાની ટીમ તેમજ કોળી કર્મચારી મંડળ મથુરભાઈ અને નરસિંહભાઈ એ પણ અહીં ઉપસ્થિત છે અમારો મીરાકું સ્ટાફ ખાટાદાથી માંડીને દરેક સ્ટાફ બધાના નામ નહીં લેતા કારણ કે મેં બીજો ટાઈમ લીધો છે અને નીચે નાસ્તાની પણ વ્યવસ્થા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો નાસ્તો કરી અને બેજમેન્ટની અંદર નાસ્તો કરી અને જશે ખૂબ ખૂબ આભાર દિવેશભાઈ અને પુરુષોત્તમ સોલંકી વધી સૌને હવે પછીના ક્રમે માંદિયા દિવેશભાઈ નું જેઓ સન્માન કરવા ઈચ્છે છે જન્મદિવસ ની શુભેચ્છા આપવા ઈચ્છે છે તેઓ અહીંયા આગળ આવી અને આ સન્માન અર્પણ કરશે આજનો આ કાર્યક્રમ